Initiating a positive change. This is a Have a Heart version 2. અને હેવ અ હાર્ટ વર્ઝન 2 માં તમારી સાથે હું છું પૂજા ઓન એફએમ 95 રેડિયો 1. મારી સાથે સ્ટુડિયોમાં ધ સોશિયલ વર્કર મિસ સુઝાન ખંબાતા છે અત્યારે, જે બહુ જ સારું કામ કરી રહ્યા છે સ્ત્રીઓની ઉન્નતિ માટે. અને હેવ અ હાર્ટ વર્ઝન 2 નો જે સૌથી પહેલો ટોપિક આજે આપણે સોશિયલી ડિસ્કસ કરી રહ્યા છે છે સેફ્ટી ઓફ વુમન એન્ડ ક્રાઇમ અગેન્સ્ટ વુમન. રુઝાન, આપણે હમણાં વાત કરી કે કેવું સ્ત્રીઓ ના પાડે છે એમના ઘરે ડોમેસ્ટિક વાયલન્સ, આપણે ત્યાં સૌથી મોટો ઇસ્યુ છે. ના, ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ એમ અ મેરીડ વુમન એન્ડ ઇફ માય હસબન્ડ ઇઝ બીટિંગ મી ઓર હી ઇઝ નોટ ટ્રીટિંગ મી વેલ, તો હું ગભરાવીશ એને બહાર લાવતા કે પોલીસમાં કમ્પ્લેન કરતા, કારણ કે મને એક સામાજિક ડર હોય કે મારા પેરેન્ટ્સને મારે શું જવાબ આપવો, એ લોકો બહાર જઈને શું જવાબ આપે, મારા સાસુ સસરા જો સારા હોય તો એમની રેપ્યુટેશનનું શું, ઇફ આઈ હેવ અ સિસ્ટર એની સાથે કોણ લગ્ન કરશે જો આવા બધા ઉભું કરીશ તો. બરોબર, તમારો બિલકુલ વિચાર, આજ સુધી વર્ષો સુધી આપણે જે વિચાર્યું છે એ તમે બિલકુલ એ જ વિચારમાં છો, ને હવે આપણે વિચાર બદલવાના છે. એટલા માટે કારણ કે હું તમને લેટેસ્ટ લુક એટ ધ અધર વે જે અમે કહીએ છીએ, જેને કે રેપ કેસીસમાં અગર એક બેન રેપ થઈ છે તો એ જ પાછું બીજું એક થયો જ થયા ઘણા કેસીસ છે જેમાં એકવાર રેપ થાય છે તો પેલો બીજાને રેપ કરે છે, ત્રીજાને રેપ કરે છે. એટલે એક બેનની તો જે આપણા સામાજિક રીતે કે જિંદગી બગડી એ રીતે બીજા બેનની બગડે છે, ત્રીજા બેનની બગડે છે, અને એને તો ફાવતું થઈ જાય છે. એટલે સેમ તમારો બી કેસ છે કે તમે ભણેલા, મારી પાસે એવા કેસીસ છે જેમાં ભણેલા ગણેલા લોકો ચૂપ બેસે છે આ સેમ રીઝનના લીધે. પણ આપણે એઝ અ બેન આપણે એકલા કેમ સહન કરીએ, કારણ કે તમે આજે તમે ચૂપ બેઠા છો તમે તો સહન કરો છો, કાલ ઉઠીને બીજી બેન બી આ જ રીઝનના લીધે સહન કરે છે, કારણ કે તમે નથી બોલતા એટલે બીજી બેનને હિંમત નથી આવતી. તમે રેપ કેસમાં જોયું હતું તો પહેલા કોઈ બોલતું હતું નહીં, પણ જયારે બહેનો બોલવા લાગી ત્યારે તમે જોયું મીડિયા, સોસાયટી, કમ્યુનિટી, ફેમિલી, એડમિનિસ્ટ્રેશન, પોલીસ, જ્યુડિશિયરી બધાએ એમને હેલ્પ કરી છે, બધાએ સપોર્ટ કરી છે. હવે રેપને વિક્ટિમ્સ નથી કહેવામાં આવતા, સર્વાઈવર કહેવામાં આવે છે. એટલે આ તમારે શીખવાનું છે કે તમે તમારા જાત માટે નથી લડત લડી રહ્યા, તમે તમારા બીજી બહેનો માટે, તમારા સમાજ માટે, તમારી નેક્સ્ટ પેઢી માટે તમે લડત લડી રહ્યા છો. ને તમે એ ચિંતા ના કરતા, અગર તમે ઉભા છો તો તમારા કાલે ફેમિલી મેમ્બર્સ બી તમારી જોડે જરૂર ઉભા રહેશે. તમારી બેન ભલે નહીં પરણે પણ એને એટલીસ્ટ આવો આવો આવું આવું તો હેરાનગીથી ના થવી જોઈએ જે અત્યારે થઈ રહી છે. એટલે મારે અત્યારે એટલી જ રિક્વેસ્ટ છે કે આપણે કહ્યું કે તામઝામ શોરગુલ હોલલલ્લા નથી કરવાના. આપણે આપણે અગર માર ખાઈએ છીએ તો વી શુડ પુટ, અને આપણે તો ભણેલા ગણેલા છીએ, વી કેન પુટ અવર ફૂટ ફોર ડાઉન એન્ડ સે કે નો આઈ એમ નોટ હિયર ટુ બી બીટન અપ, આઈ ડોન્ટ એક્સપેક્ટ કે તમે મારી પૂજા કરો, પણ એટલીસ્ટ એક્સપેક્ટ યુ ટ્રીટ મી વિથ રિસ્પેક્ટ. દેન આપણે એવું કહીએ ચલો લીગલ નહીં લેવું હોય તો તમે એટલીસ્ટ બીજા સોશિયલ તો સ્ટેપ્સ લઈ શકો છો ને. અને લોકો સમાજમાં છે જે પેલાને બોલી શકે છે, ખકડાઈ શકે છે અને એને ગુસ્સો, વોટ એવર અધર થિંગ્સ કેન બી ડન, બટ તમારે બોલવું પડશે બેન. અગર તમે નહીં બોલો તો યુ ડોન્ટ એક્સપેક્ટ કે કોઈ પેલા શું કે સુપરમેન યા એક આઈને તમને બચાવવાનો છે. લેટ્સ ફેસ ઇટ મેડમ. યા આઈ મીન દેટ વે યુ આર રાઈટ દેટ જો તમે તમારી જાત માટે ઉભા નહીં થાવ તો નોબડી વિલ હેલ્પ યુ. રાઈટ, દેટ્સ અ પોઈન્ટ ટુ બી નોટેડ. હા, આગળ આપણે વાત કરીશું કે જો ખરેખર કોઈ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં સપડાય હોય તો એને શું કરવું જોઈએ. એન્ડ રુઝાન વિલ ગીવ અસ ધી ઇન્ફોર્મેશન. યુ ડોન્ટ ગો એનીવેર, જસ્ટ સ્ટીક ટુ એફએમ 95. તમારી સાથે હું છું પૂજા, 100% રેટ્રો સ્ટેશન પર. અરે ભાઈ મૂછે હો.